नमस्कार मित्रों, मारे यूट्यूब चैनल संजय पटेल में आपनो हार्दिक स्वागत छे। बाळ मित्रों, आज आपणे धोरण चार विषय छे गणित, तेमां स्व अध्ययन पोथी जे लर्निंग लॉस ब्रिज कोर्स नी अंतर्गत चालो याद करिए, जे कुल पाना नंबर 32 सुधी ज आपेलू छे। कुल चालो याद करिए, आपणे कुल त्रण भागनी अंदर रेकॉर्ड करवाना छे, जेनी अंदर भाग एकनी अंदर पाना नंबर 1 થી 12 नो समावेश आपणे करेलो छे। बाकीना जे भाग छे, भाग 2 अने 3, ते बन्ने वीडियोनी लिंक आ वीडियोना डिस्क्रिप्शन में आपेल छे, तेनी मदद थी तमे ते वीडियो जोई शकशो। जे मित्रों अमारी चेनल में नवा छे अने जे हमणे हजु सुधी अमारी चेनल ने सब्सक्राइब नथी करी, ते अमारी चेनल ने जरूर थी सब्सक्राइब करे, वीडियो लाइक करे अने बेल नोटिफिकेशन आइकॉन ऑन करे, जेथी अमारा दरेक नवा वीडियोनी नोटिफिकेशन तमारा मोबाइलनी स्क्रीन पर मळी शके। बाळको, तमारा माटे खास मैं एक एंड्रॉइड एप्लिकेशन बनावेली छे, जेनुं नाम छे विश्वगुरु संजय पटेल, जे तमारे મોબાઈલના પ્લે સ્ટોરમાંથી આ રીતે તમે ઇન્સ્ટોલ કરી શકશો। શરૂઆતની સ્ક્રીન આવી રીતની આવશે, તેમાં સ્વ અધ્યયન પોથીના વિડીયો જોવા માટે આ ઓપ્શન પર ક્લિક કરી, જે તે ધોરણ પર ક્લિક કરી, વિષય પર ક્લિક કરતા દરેક ચેપ્ટરની લિંક જોવા મળશે, તેમાં વિડીયો પર ક્લિક કરી વિડીયો જોઈ શકશો અને અન્ય સાહિત્ય નામના ઓપ્શન પર ક્લિક કરી PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ એપ્લિકેશનની અંદર દરેક વિડીયોની લિંક આપવામાં આવેલી છે, જે મારી ચેનલની જ છે, અને તમને આ મારી ચેનલના વિડીયો અન્ય કોઈ જગ્યાએ શોધવા નહીં પડે, માટે આ એપ્લિકેશન બનાવવામાં આવેલી છે। તો ચાલો શરૂ કરીએ, ધોરણ 4 ગણિતનો ભાગ 1 પાના નંબર 1 થી 12 સુધી આપણે જોઈએ। તો જો બાળકો, આ રીતની તમારે સ્વાધ્યાયન પોથી આવશે અથવા તમારી પાસે આવી ગઈ હશે, તેમાં લર્નિંગ લોસ બ્રિજ કોર્સ એટલે કે શરૂઆતના 32 પાના છે તે લર્નિંગ લોસ બ્રિજ કોર્સના છે, એટલે કે ચાલો યાદ કરીએ તે ટોપિકથી આપવામાં આવેલા છે, જેમાંનો ભાગ 1 આજે આપણે જોવાના છીએ, તેની અંદર પાના નંબર 12 સુધી આ ભાગ 1ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે। તો ચાલો શરૂ કરીએ, તેનો પાના નંબર 1 ચાલો યાદ કરીએ, તેમાં સંખ્યા 111, તો 111 કેવી રીતે થાય, તો આ 100 છે, તો આ 100 10 10ની 10 લાઈનો, આ 10ની 1 લાઈન અને ઉપરનું 1 ખાનું, એવી રીતના 100 10 અને 1, તો 111 થયા। તે જ રીતે 100 દશકને એકમ, જે આ છેલ્લો આંકડો છે તે એકમનું સ્થાન કહેવાય, આ દશકનું અને આ 100નું, એટલે કે આ એકમનો 36, દશકના 3 અને 200 એટલે કે 2, આ 200 એટલે તો થયા 236, તો આ રીતે 236 એવું વંચાય, આ 200 અને તગડે 36, તો આ 236 એવી રીતે વંચાય। તે રીતે 805, તો 5 છે તે એકમનું સ્થાન છે, આ દશકનું અને આ 100નું, તો 800નું એટલે 100 805 805, આ રીતે વંચાય। પાના નંબર 2 પર આ 405 છે, 4 અહીંયા 0 દશકના સ્થાનમાં, 5 એકમમાં, 405, અહીંયા 756, ત્રીજાની અંદર 893, ચોથાની અંદર 327, પાંચમાની અંદર 960, તો આ રીતે વંચાશે। ત્રીજા નંબરમાં સ્થાન કિંમતના આધારે સંખ્યાનો વિસ્તાર કરો, તો જુઓ 554, તો આ 4 છે એકમનું સ્થાન છે, તો 4 અહીંયા મણકા છે, આ 5 છે તો અહીંયા 5 મણકા છે અને 5 લખ્યું છે, સોના સ્થાનમાં 5 છે તો અહીંયા 5 મણકા કરી, સોના સ્થાનમાં 5, તો 5 છે સોના સ્થાનમાં, તો આ 5 પછી જેટલા આંકડા આવતા હોય તેટલી શૂન્ય મૂકવાની, 5 પછી જેટલા આંકડા આવતા હોય તેટલી અહીંયા શૂન્ય મૂકવાની, 4 પછી એક પણ આંકડો નથી તો અહીંયા 4 લખવાના, તો આ 500નું સ્થાન કિંમત 500, આ 5ની સ્થાન કિંમત 500, 4ની સ્થાન કિંમત 4। તે જ રીતે 706ની અંદર 6ની સ્થાન કિંમત 6, 0ની તો 0, 7ની સ્થાન કિંમત 700, 7ની પાછળ 2 આંકડા છે તો 2 શૂન્ય મૂકવાની। તે જ રીતે 830માં આ રીતે તમે સમજી શકશો। મહાવરો માટે 551 છે, તો આ 1ની સ્થાન કિંમત 1, 5 પછી 1 સંખ્યા છે તો 5ની સ્થાન કિંમત 50, 1 શૂન્ય મૂકવાની, 5 પછી 2 આંકડા છે તો 5 પછી 2 આંકડા, તો 500 થશે। તે જ રીતે 6ની સ્થાન કિંમત 600, 6 પછી 2 આંકડા છે તો 2 શૂન્ય મૂકવાની, 3 પછી 1 આંકડો છે તો 1 શૂન્ય મૂકવાની, 2 પછી 1 પણ આંકડો નથી તો 2, તો આ રીતે તમે સ્થાન કિંમત લખી શકશો। અહીંયા 8 છે, તો આ 100ના સ્થાનમાં 8, દશકના સ્થાનમાં 6 અને 4 પછી 4, તો 864, અહીંયા 360, 295 અને 701।
चार नंबरना पेज पर अहीं ओगणतीस, तो ओगणतीस बसो सॉरी बगड़े नवड़े ओगणतीस, अठाणु तो नवड़े आठड़े अठाणु, बसो तो बसो पूरा, बसो नेव, छसो, 919, 787, 802, 508, 333, 765, 340, आ रीते आंकड़ा में लखवानू छे। तो आ रीते तमे तमारू होमवर्क पूर्ण करी शकशो। हवे नीचेनी संख्या ने शब्द में लखवानी छे, तो 39 तो 39 आ रीते शब्द में लखवानी छे, आ 74, 308, 289, 909, 266, आ बधा अहींया आ रीते गुजराती में लखवानू छे शब्दोनी अंदर, 503, 821, 789, तेज रीते आ दरेक संख्या ने तमारे शब्दों में लखवानी छे। स्थान किंमत छे तो अहींया दशक માં કેટલા છે ગણવાના છે, તો અહીંયા 3 ને 3 6 આંકડા છે, તો અહીંયા 6 લખવાના, અહીંયા એકમના સ્થાનમાં 3 છે તો અહીંયા 3 લખવાના, દશકના સ્થાનમાં 6 છે એનો મતલબ 60 થશે, અને અહીંયા 3 છે તો 3, તો 60 ને 3 63, તો અહીંયા 63 લખવાના છે। તે જ રીતે અહીં મહાવરો પહેલો જોઈએ તો 54 છે, તો આ 4 છૂટા છે, તો 4 એકમના સ્થાનમાં 5 છે, તો અહીંયા 5 મણકા દોરવાના છે, દશકના સ્થાનમાં 5 છે તો આ 5 લખવાના છે, અહીંયા 4 મણકા હતા તો 4 લખવાના છે, 5 એટલે 50 થાય, 50 ને 4 54, તો અહીંયા લખવાનું 54। બીજું 85, અહીંયા 8 મણકા, અહીંયા 5 મણકા, અહીંયા 8 અને 5 80 ને 5 85। તે જ રીતે 561, તો અહીંયા 1 મણકો દોરવાનો, અહીંયા 6 દોરવાના, અહીંયા 5 દોરવાના, 561 લખો તો અહીંયા 5 ના સ્થાન કિંમત 500, 6 ની 60 અને અહીંયા 1 61, તો 561। તે જ રીતે ચોથાની અંદર અહીંયા 7 મણકા, અહીંયા દશકના સ્થાનમાં 5, 100 ના સ્થાનમાં 9 મણકા, અહીંયા સ્થાન લખી દેતા, સ્થાન કિંમત 900, 5 ની 50, 7 ની 7, 957। પાંચમું છે તેમાં 480 અને 2, 482 થશે। સમજ 529, તો 9 અહીંયા 20, આ 5 ની 5। તે જ રીતે અહીં 928 છે, તો 8 ની સ્થાન કિંમત 8, 2 ની સ્થાન કિંમત 2 પછી 1 આંકડો છે 20, 9 પછી 2 આંકડા છે તો 900। 406 ની અંદર 6 પછી 1 પણ આંકડો નથી, માટે 6, 0 પછી 0 ની 0, 4 પછી 2 આંકડા છે તો અહીંયા 400। તે જ રીતે 6 ના 6, 4 પછી 1 આંકડો છે તો 1040, 5 પછી 2 આંકડા છે તો 20500। તે જ રીતે આ રીતે તમે લખી શકશો। તરત પહેલાની અને તરત પછીની સંખ્યા લખો, 28 પહેલા આવે 27, 28 પછી આવે 29, 91 પહેલા આવે 990, 91 પછી આવે 992, 40 પહેલા આવે 39, 40 પછી આવે 41, 700 પહેલા આવે 699, 700 પછી આવે 701। તો આ રીતે તમે તરત પહેલાની અને પછીની સંખ્યા લખી શકશો। હવે વચ્ચેની 339 પછી 340, 340 પછી 41, 560 પછી 561, 561 પછી 562, 779 પછી 780, 780 પછી 781, 997 પછી 998, 98 પછી આવે 99। તો આ રીતે તમે વચ્ચેની સંખ્યા લખી શકશો। મોટી સંખ્યા અને નાની સંખ્યાની સમજ, તો 218 અને 215માં નાની સંખ્યા નક્કી કરીએ, તો અહીંયા 218માં 200 એટલે કે આ 200, એક દશક છે એટલે 10 અને અહીંયા 8, તો અહીંયા 215માં 200, અહીંયા 10 અને 5, તો અહીંયા 5 છે એટલે ઓછા આવ્યા, તો સૌથી નાની સંખ્યા 215 થાય, આ રીતે આપણે નક્કી કરવાનું છે। મોટી સંખ્યા પર ચોરસ કરો, તો અહીં મોટી સંખ્યા 30 અને 35માં 35 મોટા છે, તો અહીં 235 ઉપર ચોરસ, અહીંયા આ સંખ્યા મોટી છે 890, 445, 990 અને 782, આ બધી સંખ્યા મોટી છે, આ બંનેમાં મોટી જે હોય તેના પર ચોરસ કરવાનું છે। સૌથી મોટી સંખ્યા પર ચોરસ અને સૌથી નાની સંખ્યા પર ગોળ કરવાનું, તો આ ત્રણેમાં સૌથી મોટી સંખ્યા કઈ, તો આના ઉપર ચોરસ કરવાનું, સૌથી નાની સંખ્યા એના પર ગોળ કરવાનું। તો આ રીતે તમે દરેક સંખ્યા પર સૌથી મોટી ઉપર ચોરસ અને નાની ઉપર ગોળ આ રીતે કરી શકશો। યાદ રાખવાનું છે સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ, સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરવાનું છે।
હવે સંખ્યાને ચડતા ક્રમમાં પહેલું પગથિયું ચડીએ એક નંબર, બીજું પગથિયું બે નંબર, ત્રીજું પગથિયું ત્રણ નંબર. એનો મતલબ પહેલા પહેલા પગથિયું ચડ્યા, પછી બીજું પગથિયું, એટલે પહેલા કરતા મોટું, એના કરતા મોટું, એના કરતા મોટું. એટલે સૌથી પહેલા નાની સંખ્યા આવે ચડતા ક્રમમાં. તો જોઈએ આપણે, તો અહીં જે સંખ્યા આપેલી છે તેમાં સૌથી નાની સંખ્યા 501 છે. 501 પછી 502, એના કરતા મોટી, એના કરતા મોટી, એના કરતા મોટી, એના કરતા મોટી, આ ચડતા ક્રમમાં. તે જ રીતે આની અંદર જોઈએ તો સૌથી નાની સંખ્યા છે 698, એના કરતા મોટી 699, એના કરતા મોટી 700, એના કરતા મોટી 701, એના કરતા મોટી 702. તે જ રીતે આ દરેક સંખ્યા છે તેને ચડતા ક્રમમાં આ રીતે ગોઠવાય. આ સંખ્યાને ચડતા ક્રમમાં આ રીતે આવશે. આ બધી સંખ્યાઓ ચડતા ક્રમમાં આ રીતે ગોઠવાશે. ચડતા ક્રમમાં જેમ સીડી ચડીએ તેમ અહીંયા એક નંબર, પછી બે નંબર, પછી ત્રણ નંબર, એનો મતલબ આના કરતા મોટું, એના કરતા મોટું, એના કરતા મોટું, આ રીતે લખવાનું છે. ઉતરતા ક્રમમાં તેના કરતા ઉલટું, પહેલા ચાર નંબરનું પગથિયું ઉતરીએ, પછી ત્રણ નંબરનું પગથિયું ઉતરીએ, એનો મતલબ સૌથી પહેલા મોટું પગથિયું ઉતરવું પડે, પછી એના કરતા નાનું, એના કરતા નાનું, એના કરતા નાનું. તો આ બધી સંખ્યા છે તેમાં સૌથી મોટી સંખ્યા છે 600. 600 કરતા નાની 500, 500 કરતા નાની 400, એના કરતા નાની 300, એના કરતા નાની 200. આ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા છે 169, એના કરતા નાની 165, એના કરતા નાની 139, એના કરતા નાની 130, એના કરતા નાની 119. તેમ આ રીતે તમે ઉતરતા ક્રમમાં ગોઠવી શકશો. ખાસ યાદ રાખવાનું, ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા. પેટર્ન પૂર્ણ કરો. 11 પછી છે 12, 12 પછી 13, એનો મતલબ એક એક છે. 14, 15, 16. એક પછી છે 3, એનો મતલબ 2 ની જગ્યા છે. 2 પછી 2 છોડી અને 5, 5 પછી 2 છોડી 7, 7 માં 2 ઉમેરીએ 9, 9 માં 2 ઉમેરીએ 11. 601, 602, 603, 604, 605, 11. 300 પછી 305, 5 ઉમેર્યા, 5 માં 5 ઉમેર્યા 10, 10 માં 5 ઉમેર્યા 15, 315 માં 5 ઉમેર્યા 320, 325 માં 5 ઉમેર્યા 325. તે જ રીતે આગળ તમે આ પેટર્ન પૂર્ણ કરી શકશો. મહાવરો છે, અહીંયા સરવાળો કરવાનો છે. 5 ને 4, 9, તો એની નીચે જ લખવાનો. 8 ને 1, 9, એની નીચે લખવાના. 4 ને 3, 7, એની નીચે લખવાના. 4 ને 3, 7, તેની નીચે દરેકના સરવાળા કરી એના નીચેના જ ખાનામાં લખવાના છે. આ રીતે તમે લખી શકશો. પાના નંબર 11 પર, તો અહીં 5 ને 2, 7, તો અહીંયા 7. 4 ને 3, 7, તો અહીંયા 7 લખવાના. 6 ને 3, 9, તો અહીંયા 9 લખવાના. 2 ને 7, 9, 4 ને 5, 9, 6 ને 2, 8, 6 ને 3, 9, 4 ને 5, 9, 5 ને 2, 7. તો આ રીતે તમારે સરવાળા એની નીચે જ લખવાના છે. આ રીતે લાઇનમાં એની નીચે નીચે જ લખવાનું છે. 3 અંકના પહેલા વધી વગરના હતા, હવે વધીવાળા સરવાળા જોવાના છે. તો વધીવાળા સરવાળામાં 6 ને 6, 12, 13, તો 13 થયા. તો આ 13માં આજે આ એકમનો અંક છે તે અહીંયા લખવાનો, અને આ એકડો છે અહીંયા લખવાનો. પછી આ બધાનો સરવાળો કરવાનો. 8 ને 1, 9, 7 ને 2, 9. તે જ રીતે 7 ને 5, 12 થયા. તો આ 12 ની અંદર આ બગડો છે અહીંયા લખવાનો, આ એકડો વધીમાં. તો આ બધાનો પાછો સરવાળો કરો તો અહીંયા 9. ખાસ આ સરવાળો, આનો એ વધીનો સરવાળો કરવાનો ભૂલવાનું નથી. 6 ને 5, 11, તો આ 11 થયા. એમાં જે આ એકડો છે એકમનો અહીંયા લખવાનો, આ એકડો અહીંયા. આ બધાનો સરવાળો કરો તો 14 થશે. 14 ની અંદર આ ચોગડો છે તે આપણે અહીંયા લખવાનો છે, આ એકડો વધીમાં. આ બધાનો સરવાળો કરો તો 7 આવશે. આ રીતે તમારે લખવાનું છે. આ રીતે તમે ગણતરી કરી શકશો. હવે બાળ મિત્રો, આ જે પાના નંબર 12 છે ત્યાં સુધી આપણે અભ્યાસ કરવાનો હતો ભાગ 1 ની અંદર. પાના નંબર 13 થી આપણે ભાગ 2 ની અંદર જોઈશું. ભાગ 2 ની અંદર પાના નંબર 13 થી 22 સુધીનો સમાવેશ આપણે કરવાના છીએ. ફરી મળીશું ભાગ 2 ની અંદર. ત્યાં સુધી આવજો.